મોર્નિંગ બાળકો, આપણે ચેપ્ટર બે પર છે અને ચેપ્ટર બેમાં અત્યાર સુધી આપણે અપૂર્ણાંકને ગીતો શીખેલા, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આજે હવે આપણે એમાં જ દશાંશ અપૂર્ણાંકનો ખ્યાલ લેવાનો છે. અને દશાંશ અપૂર્ણાંકનો ખ્યાલ ગયા વર્ષે તો તમને છઠ્ઠામાં થોડો આવી ગયો છે. એ આધારિત આજે આપણને થોડા 8 કિલોગ્રામ નામવાળા રૂપિયા પૈસા વાળાને દશાંશ અપૂર્ણાંકના ચિહ્નમાં આપણને દર્શાવવાના છે. તો સૌથી પહેલાં એમાં પ્રશ્ન આવે છે કે કઈ સંખ્યા મૂડી છે. કઈ સંખ્યા મૂડી છે એટલે કે પહેલાં બંનેના દશાંશ જોઈ લેવાના. આનો દશાંશ 1 છે અને આના દશાંશ કેટલા છે? 2. તો સૌથી પહેલાં જ્યારે મૂડી સંખ્યા શોધવાની હોય ત્યારે બંનેના દશાંશ આપણને જાતે સરખા કરવાના કે આ 2 છે તો આનું 1 જ છે તો આપણને આને 0.50 કલાક વાળા અને આને કેટલા જ રવા દેવાના. હવે તમે આ બેમાં જોઈ શકો છો કોણ મોટું થયું, 50 મોટા થયા કે 5 થયા. તો 50 મોટા થયા એટલે એ તડકનું, એટલે આમાં મોટી કઈ થઈ? 0.5. એટલે લખવાનું 0.5 મોટી સંખ્યા, બરાબર. એ જ રીતે આમાં તો બંનેના દશાંશ સરખા છે એટલે તમે જાણી લેશો કે આમાં કઈ મોટી છે, 0.7 સંખ્યા મોટી છે. આમાં તમે જોશો તો 7 અને 0.7, 7 ની પાછળ કોઈ દશાંશ આપેલું નથી તો આપણને લખી દેવાનું 0. અને આમાં તમે જોઈ શકો છો તો આનું દશાંશ છે 0.7. હવે તમે જુઓ આ બેમાં કોણ મોટું કહેવાયું? તો 7 મોટા કહેવાયા. એટલે સંખ્યા કઈ મોટી થઈ? 7 સંખ્યા મોટી છે. એ આધારિત એના પછીનું આમાં બંનેના દશાંશ સરખા છે, આગળ પણ અપૂર્ણાંક સરખા છે. એટલે આ બેમાં તો તમે આશરે નક્કી કરી દીધું કે કોણ મોટું છે. તો 1.49 એટલે તમે જવાબ લખી શકો છો કે 1.49 સંખ્યા મોટી છે. આમાં તમે જોઈ શકો બંનેના જો અપૂર્ણાંક પણ દશાંશમાં આ 3 છે અને આ 30 છે એટલે કોણ મોટું કહેવાયું? 2.30 એટલે કે 2.30 સંખ્યા મોટી છે. આમાં 0.8 અને 88. હવે આમાં આપણને સરખા કર કે 0.8 એટલે 80 અને આમાં 0.88. તમે જોઈ શકો કોણ મોટું થયું? 88. એટલે જવાબ શું લખશો કે 0.88 સંખ્યા મોટી છે, બરાબર. આ રીતે હવે પ્રશ્ન 2 માં એવું છે કે દશાંશનો ઉપયોગ કરી લો. આ ગયા વર્ષે બધું જ તમને પાછું રિપીટ થાય છે કે 1 રૂપિયાના પૈસા કેટલા થઈ? 100 પૈસા. એટલે આપણે 2 દશાંશ ઘસવાના, બરાબર છે. તમને ખબર હોય તો દશાંશના અપૂર્ણાંકમાં 1 સંખ્યા એટલે 10 હોય તો દશાંશ કહેવાય, 2 સંખ્યા હોય 100 વાળી તો એને શતાંશ કહેવાય અને 1000 વાળી હોય તો સહસ્ત્રાંશ કહેવાય. આ શબ્દથી તમે પરિચિત છો. તો એ જ રીતે આજે આ 7 પૈસા છે તો એની આગળ કોઈ રૂપિયા આપેલા નથી, રૂપિયા નહીં આપેલા હોય તો એનો શબ્દ એટલે કે એનો અંક શું મૂકવાનો? 0 રૂપિયા. અને 100ના 2 અંક થઈને તમને કહું છું 2 સંખ્યા એટલે 0.07 રૂપિયા. અહીંયા તમે પૈસા લખો તો તમારો દાખલો ખોટો પડશે. જે મેં માંગેલું છે રૂપિયામાં માંગેલો તમારે રૂપિયાનો જ ઉપયોગ કરવાનો. આમાં 7 રૂપિયા 7 પૈસા આપેલા એટલે કે 7 રૂપિયા આપી દીધા પછી દશાંશનું ચિહ્ન અને 7 પૈસા એટલે 0.07 રૂપિયા. આ રીતે આને પણ તમે 77 રૂપિયા 77 પૈસા એટલે કે 77.77 રૂપિયા. આમાં 50 પૈસા છે એટલે કે 0. રૂપિયા આપ્યા નથી તો 0.50 રૂપિયા. એ જ રીતે 235 પૈસા આપેલા છે. આપણને ખબર છે કે 7 અંશ એટલે 100 પૈસા હોય તો 2 દશાંશ બસવાના, તો આ 1 ને 2 એટલે કે 2.35 રૂપિયા. સમજણ પડી? એ જ રીતે પ્રશ્ન 3 માં 5 સેમીને મીટર અને કિલોમીટરમાં તમારે દર્શાવવાના છે. 5 સેમી તો તમે ગોઠવો છો 1 મીટર બરાબર 100 સેમી થાય. કેટલા થાય? 1 મીટર બરાબર 100 સેમી એટલે કે 5ના છેદમાં તમારે 100 લખવાના. 5 સેમી એટલે કે 5ના છેદમાં 100. હવે તમે આનું એક અંતર કરશો તો 0.05 મીટર મીટરમાં. હવે કિલોમીટરમાં, કિલોમીટરમાં 5ને જ ખસેડવાના છે. 5 સેમી આપેલા છે. તમે જોઈ શકો છો કે 1 મીટર બરાબર 100 સેમી, જ્યારે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. કેટલા થાય? 1000 મીટર એટલે કે 5ના છેદમાં 1000 બરાબર 0.005 કિમી.
अबे आमा 35 मिमी ने सेमी में फेरवाना है। 1 मिमी बराबर 10 सेमी थाय। सॉरी 10 1 सेमी बराबर 10 मिमी थाय। सो 1 सेमी बराबर 10 मिमी। तो आपने यहां पे नु छे 35। 35 ना छेद में 10। એટલે કે 3.5 સેમી। હવે એને પાછા મીટરમાં દર્શાવવાના છે। એને પાછા કેમાં દર્શાવવાના છે? મીટરમાં। એટલે 10 ગુણ્યા 100 1000 બરાબર 0.035 મીટર। અને કિલોમીટર છે, કિલોમીટર એટલે 10 ગુણ્યા 100 ગુણ્યા 1000
અને ડીપર ડીસી પર આવ્યો ત્યારે 12.7 કિમી અંતર છે એટલે રિલેસ કેટલું અંતર ચાલ્યો છે 7.5 12.7 તો એનો તમે સરવાળો કરો તો કેટલો થાય 20.2 દિનેશ 20 કિલોમીટર અને 2 મીટર ચાલ્યો છે જ્યારે અયુબ નું તમે જોશો તો અયુબ એ એ થી ડી પર આવ્યો અને ડી પર થી સી પર ગયો છે તો એ પર થી ડી પર આવવા માટે એને કેટલો અંતર લીધું છે 9.3 કિમી અને જ્યારે ડી પર થી સી પર આવ્યો ત્યારે તેનું અંતર છે 11.8 કિમી આ કોણ ચાલ્યું અયુબ દિનેશ આમ ગયો અને અયુબ આમ ગયો બરાબર છે તો હવે તમે જોશો તો અયુબ નું અને અયુબ કેટલું ચાલ્યું તે આપણે જોઈએ આપને 3 11 1 પટી કરી 9 ને 1 10 ને 1 11 1 પટી કરી 1 ને 1 2 21.1 કિમી બરાબર હવે તમે જોઈ શકો છો કે કોણ વધારે તમારામાં એવું સવાલ છે કે કોણ વધારે ચાલ્યું અને કોણે કેટલું અંતર વધારે ચાલ્યું તો તમે જોઈ શકો છો કે આમ જ કહેલે કે અયુબ વધારે છે પણ કોણે કેટલું અંતર વધુ ચાલ્યું એ માટે આપણે બાદબાકી કરવી પડશે કે 21.1 ઓછા 20.2 આ કોણ ચાલ્યું છે અયુબ અને આ દિનેશ બંનેની બાદબાકી કરો તો 9 મીટર એટલે કે 9 કિમી 0.09 કિમી અંતર અયુબ વધારે ચાલ્યું બધા દાખલા હોમવર્કમાં ઉતારજો હજુ બાકી છે આપણે આગલા પાઠમાં પાછું નવું કરીશું